6/1994 કનેક્ટિકટમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું પ્રવચન. નમઃ શાંતાય તે સજ્જનો અને બહેનો, જીવનમાં સૌથી વધુ મહત્વનો ભાગ ભજવનારી ચાર શક્તિઓ છે. એક તિજોરીની શક્તિ છે, એક મસલ્સ એટલે બાવડાની શક્તિ છે, એક હૃદયની શક્તિ છે અને એક મસ્તિષ્કની શક્તિ. આમાં જે તિજોરીની શક્તિ છે એના વિશે ચર્ચા કરવાની નથી, પણ મસલ્સની શક્તિ છે એ પણ એક શક્તિ છે. તમારે જો સ્વમાનપૂર્વક જીવવું હોય તો તમારા બાવડામાં જોર હોવું જ જોઈએ. દુર્બળતાની સાથે ધાર્મિકતા, દુર્બળતાની સાથે આધ્યાત્મિકતા કોઈ અપવાદરૂપ બની શકે. અમારે ઉપનિષદમાં લખ્યું છે, નાયમ આત્મા બલહીને ન લભ્ય. હે ભાઈ, જે બળ વિનાનો માણસ છે એનાથી આ આત્માની પ્રાપ્તિ થઈ શકે નહીં. નાયમ આત્મા બલહીને ન લભ્ય. પ્રજાનું ઘડતર કરવું હોય તો એનું પહેલું ઘડતર છે એ શક્તિશાળી માણસ હોય, તાકાતવાળો માણસ હોય, મસલ્સવાળો માણસ હોય. કોઈને ફોટો પાડવાનું મન થાય, કોઈને એની પર્સનાલિટી જોઈને એને જોઈ રહેવાનું મન થાય, અને આ શક્ય છે, આ અશક્ય નથી. આ પણ એક સાધના છે. જે પ્રજા આવી સાધના નથી કરી શકતી હોતી એ ઐતિહાસિક નથી થઈ શકતી હોતી, અને જે પ્રજા ઐતિહાસિક નથી થઈ શકતી હોતી એનો કોઈ ઇતિહાસ નથી હોતો. તમે કેટલી સદીઓથી ચાલ્યા આવો છો, તમે કેટલો ટેક્સ ભર્યો એની કોઈ કિંમત નથી. આટલી સદીઓમાં તમે કઈ જગ્યાએ હતા, કયા પોઈન્ટ ઉપર તમે હતા, તમે ક્યાં બેઠા હતા, તમારે ક્યાં બેસવું જોઈતું હતું, તમે ક્યાં બેઠા હતા, એ જ મહત્વનું છે. એકવાર હું અમદાવાદ આવું અને મણિનગર સ્ટેશન આવ્યું, ત્યાંથી જ લોકો ઉભા થઈ ગયા. અમદાવાદ આવ્યું, અમદાવાદ આવ્યું, અમદાવાદ આવ્યું. આપણને ગાડીમાં ચડવાની એ ઉતાવળ ઘણી અને ઉતરવાની એ ઉતાવળ. ચડતી વખતે પણ જો 2-5 ને ધક્કા ના વાગે તો એનું નામ ચડ્યું જ શું કહેવાય, એ કઈ યાત્રા કરી કહેવાય. અને ઉતરતી વખતે પણ એકાદ ડોશી ડોસો ગબડી ના પડે. મંદિરમાં જાઓ તો મંદિરમાં 1-2 અછોડા ના તૂટે કે 1-2 પાંસળા ના તૂટે તો એ કઈ દર્શન કર્યા કહેવાતો હશે. બધી પબ્લિક ઉભી થઈ ગઈ, મારે કોઈ ઉતાવળ નહીં એટલે હું તો બેસી રહ્યો. મારી બાજુમાં એક ગુજરાતી પ્રોફેસર બેઠેલા અને એમણે પણ ઉતાવળમાં પેલા ગલિયારામાં એમની 2-3 બેગો હતી રાખી દીધી એટલે પછી ઉતારવાની સગવડ રહે. પાછળથી એક મહારાષ્ટ્રીયન મિલ મજૂર જેવો માણસ એની બેગો ઉપર પગ મૂકતો મૂકતો આગળ ગયો એટલે આ પ્રોફેસરને જરા દુઃખ થયું. અને એ પ્રોફેસરે કહ્યું, એ ક્યાં કરતે હો, બેગ ઉપર પગ રાખીને જાઓ છો, શું કરો છો? એટલે પેલો માણસ એ જ બેગો ઉપર પગ મૂકતો મૂકતો પાછો આવ્યો અને પ્રોફેસરનો આ કોલર પકડીને 2 તમાચા મારી દીધા, શ્રાક દઈને આખો ડબ્બો જોતો રહી ગયો. અને આ પ્રોફેસર છે અને એમના પત્ની ઉભા રહો એમ કે સ્ટેશન આવવા દે, સ્ટેશન આવવા દો, પોલીસને બોલાવો. સ્ટેશન આવ્યું, પેલો મજૂર એની પત્ની એના 2 બાળકો એના સામાન લઈને ચાલતા થયા. હું ઉતર્યો, સામે બાંકડે બેઠો. મેં કહ્યું, શું થાય છે? કેટલીક વાર દુનિયાના નાટક પણ જોવા જેવા હોય. ઘણા લોકો નાટક પ્રેમી હોય અને ઘણા લોકો છે ને નાટકના ઉત્પાદક હોય, ના થતા હોય તો કરે, એમને નાટક કરવાના ગમે. એવું બાંકડા ઉપર બેઠો, કીધું જોવું તો ખરો શું થાય છે. એટલે પેલા પ્રોફેસર એમના પત્ની ઉતર્યા, પોલીસ 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 બૂમો પાડવા માંડ્યા.
એના પત્ની થોડા ડાયા હતા, અને મોટા ભાગે એવું હોય છે કે ભણેલા માણસોની પત્નીઓ વધારે ડાયી હોય છે અભણ માણસોની પત્નીઓ કરતા. એનું પણ એક કારણ હોય છે, ભણેલો માણસ છે ને એના વિષયનો તજજ્ઞ હોય છે, વ્યવહારનો નથી હોતો. આઈન્સ્ટાઈન છે ને, તમે અણુ પરમાણુની વાત કરો તો બહુ એને પાસે ડીપ નોલેજ, પણ રીંગણા ખરીદવા મૂકો તો એને રીંગણા ખરીદતા આવડે, વ્યવહારમાં એને કશું જ્ઞાન ન, વ્યવહાર બધું ઘરવાળી ચલાવતી હોય, કોને ચાંદલો કરવો, કોના ઘેર જવું, કોના ઘેર ના જવું, કોને જમવા બોલાવવા, એ બધો વહીવટ એને કરવાનો. એની પત્ની હતી ને ડાહી હતી, એ કહે છે હવે બૂમો ના પાડો, જે થયું એ થયું, પેલા એ ગાલ ઉપર તમાચા માર્યા અને પોલીસ જો આવશે ને તો તમારા ગજવા ઉપર તમાચો મારશે, એટલે હવે બીજો તમાચો આપણે ખાવો. અને પ્રોફેસર પણ ડાયા હતા, એમણે પણ કહ્યું ચાલો તારું વચન માથા ઉપર, બે એમની બેગો લઈને ચાલતા થયા. મારા મનની અંદર એક બહુ મોટો પ્રશ્ન મૂકતા ગયા, આ સુખી માણસ છે, પૈસાદાર છે, ભણેલો છે, એની તુલનામાં પેલો પૈસા વિનાનો માણસ છે, અભણ છે, છતાં આને માર કેમ ખાધી? કારણ કે માર એટલા માટે ખાધી કે તમાચાનો જવાબ તમાચાથી આપી શકે એટલી એની તાકાત હતી. જો એ ભીમ જેવો હોત તો પેલો પાછો વળત જ નહીં, તો પેલો સાહસ કરત જ નહીં. પ્રત્યેક ગુંડો, પ્રત્યેક દુષ્ટ માણસ દુષ્ટતા ક્યારે કરતો હોય છે? જ્યારે એને ખાતરી થઈ જાય કે સામેનો માણસ દુર્બળ છે ત્યારે. જો એને ખાતરી થઈ જાય કે આ ઈંટનો જવાબ પથ્થરથી મળવાનો છે તો કદી પણ એ સાહસ કરે. દુર્બળતા છે એ અત્યાચારની જનની છે, અત્યાચાર છે, અત્યાચારીઓમાંથી પેદા નથી થતો હતો, અત્યાચાર કોઈને કોઈ દુર્બળતામાંથી પેદા થતો હોય છે. અને દુર્બળતા ક્યાંથી આવતી હોય છે? આ પ્રોફેસર આવો દુર્બળ કેમ? એક તો બિચારો ગુજરાતી હતો, હે, અને અમારે ગુજરાતમાં તો મોટા ભાગે હું ડોક્ટરને કહું કે અહીંયા એક્સરે મશીનની જરૂર જ નથી, આમ ડગલું ઊંચું કરો એટલે બધો એક્સરે તૈયાર જ છે, તમારે હાડકાં પાંસળા જે જોઈતા હોય ગણી લો બધા, હે. કારણ કે આ ગુજરાતી માણસ છે, મૂળમાં એ આવેલો પંજાબથી છે, સદીઓ પહેલા એ પંજાબથી ફરતો ફરતો ધકેલાતો 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 ગુજરાતમાં આવ્યો. પંજાબમાં જે રહી ગયા એની કેલરી વધારે ખાવાની, અને ગુજરાતમાં જે આવ્યા એની કેલરી ઓછી. પંજાબનો માણસ આવડી મોટી લસ્સીનો ગ્લાસ પીવે ને, અને ગુજરાતમાં આવતા આવતા આવડો ગ્લાસ થઈ ગયો ચાનો કપ લસ્સી બસ્સી ને, અને એ પાછો અડધો ભરવાનો, આખો નહીં ભરવાનો, અને અડધો ભર્યા પછી પાછા બે માણસ પીવાના, આમ અડધી અડધી, એમ કે તું અડધી પી, તું અડધી. મારી વાત ઉપર તમને વિશ્વાસ ન હોય, તમે ઘેર જઈને તમારા છોકરાને બાજુમાં ઉભો રાખજો, તમારા કરતા એ ચાર છ આંગળ ઊંચો હશે. આ એક જ પેઢીમાં આટલી ઊંચાઈ વધી ગઈ, એક જઈને માપી જોજો કેમ, એક જ પેઢીમાં આટલી ઊંચાઈ કેમ વધી ગઈ? એનું કારણ છે કેલેરી. અમેરિકામાં આવ્યા કે દેશમાં પણ હવે લોકોને થોડું વધારે ખાતા થયા છે, કેલેરી મળી, બચપણથી કેલેરી મળી, એટલે એનો વિકાસ થયો, વિકાસ થયો અને શરીર જરા સારું દેખાવડું થયું. ગુજરાતી પ્રજા છે એની એક બહુ મોટી મુશ્કેલી છે, એક તો એની પાછળ ધર્મવાળા પડી ગયા. ધર્મવાળાએ સતત શું કામ કર્યું? આ ના ખવાય, આ ના ખવાય, આ ના ખવાય, આ ના ખવાય, ડુંગળી ના ખવાય, લસણ ના ખવાય, રીંગણા ના ખવાય, બટાકા ના ખવાય, ફલાણું ના ખવાય, ફલાણું ન ખાવાનું એક એટલું મોટું લિસ્ટ કર્યું, આખી દુનિયામાં કોઈ જગ્યાએ આવું લિસ્ટ તમને જોવા નહીં મળે. એક ડોશીમાં મને મળ્યા, મને કે મહારાજ તમને ખબર નથી, મેં કહું શું કે આ ડુંગળી છે ને એ ભગવાનના થાળમાં મૂકેલી એમ કે, પણ રડી ગઈ એમ કે, રડી ગઈ એટલે ભગવાને કહ્યું જા હવે તું ગંધાતી થઈ જઈશ, તારા અંદરથી ગંધ આવશે, ત્યારથી આ ડુંગળીની આવી દશા થઈ. મેં કહું માજી એટલું તો નક્કી ને કે એના પહેલા થાળમાં મુકાતી હતી એ વાત તો નક્કી થઈ ને, અને બિચારી ડુંગળી રડી ગઈ, પણ લાડવો રડી ગયો હોત તો ભગવાન કહે પાછો આવે, પાછો આવે, ક્યાં જાય છે, પાછો આવો, પાછો આવો, ક્યાં જાય છે. બિચારી ગરીબ ડુંગળી રડી ગઈ એટલે કે જા તું ગંધાતી થઈ જઈશ. ચામાં માખી પડે
એટલે આપણે કહીએ કે આ કપ દોડી દો પાછો લઈ જાઓ, અને ઘીમાં પડે તો, અને ખાલી કાઢી નાખો ઠીક છે, નીચો કાઢવાની પાછા ઘણા એવા હોય પાછા. પ્રજાનું ઘડતર, જો તમારે પ્રજાનું ઘડતર કરવું હોય તો પહેલી શરત છે એની મસલ્સ જે છે એની શક્તિ તમારે ઉભી કરવી જોઈએ. આ દીકરીઓ છે, આ બહેનો છે, અહીંયા આ અમેરિકાની છોકરીઓ છે, હમણાં ગલ્ફ વોર થયો કુવેત ઉપર, મારે તે કેસેટ આવી, મને શોખ આવું બધું જોવાનું, મને એમાં બે વાતો જોવાની મળી. એક તો મારી તે કપલ આવેલું, એમણે મને કહ્યું કે અમારી જે શિક્ષિકા હતી એ ગલ્ફ વોરમાં ગઈ 28 વર્ષની, આ છોકરાઓને ભણાવતી હતી આવડી બેબી મૂકીને, શું કર્યું એને ગલ્ફ વોરમાં, મશીન ગન લઈને પેલા જે કેદીઓ પકડેલા હોય કાંટાની તાળની વચ્ચે એના ઉપર મશીન ગન લઈને ઉભી રહેતી, પેરો ભરતી હતી. હવે આને સિંહણ કહેવી કે શું કહેવું, શિક્ષિકા છે. આપણી બહેનની વાત જવા દો, કોઈ ભાઈને મોકલવો હોય તો સર્ટિફિકેટ તરત જ ડોક્ટરનું સર્ટિફિકેટ આવી જાય. અને નવાઈ એ છે કે આપણા દેશના ડોક્ટરો એટલા ભલા એટલા સારા માણસો છે, તમારે જે સર્ટિફિકેટ જોઈએ જેવું જોઈએ, તમારો જો વીમો પાકતો હોય અને તમારું ડેથ સર્ટિફિકેટ જરૂર હોય તો કાઢી આપે, એવું બનેલું એટલે હું કહું છું, એમને એમ નથી કહેતો. આપણે આમાંથી દૂર ભાગ્યા, અને દૂર ભાગ્યા એટલે ટેક્સેબલ પ્રજા બની. પેલી છોકરી ઉપર તો કોઈ ફરજ નથી, પણ એના મનમાં એક વાત હતી કે મારે આ યુદ્ધમાં જવું છે, જ્યાં બોમ્બ ફૂટી રહ્યા છે, જ્યાં મશીન ગનો ચાલી રહી છે, જ્યાં રેતી તપી રહી છે, જ્યાં કોઈ સગવડો નથી, પણ મારે જવું છે ત્યાં. આવડી નાની છોકરી મૂકી, પ્રજા છે, એને તમે કયો ઉપદેશ આપો છો? જો તમે એને સતત વૈરાગ્યનો, ત્યાગનો અને સંસારની અસારતાનો ઉપદેશ આપ્યા કરશો તો તમે ભગતણા પેદા કરશો. ભગતનો હું વિરોધી નથી, ભક્ત થવું એ તો બહુ દુર્લભ વાત છે, પણ ભગતણાના ટોળા ઊભા કરવા એટલે પ્રજાનો વિનાશ. જ્યાં છબલિકા વગાડનારની સંખ્યા વધી નહીં એમ સમજવાનું, ખલાસ. હવે આ રસાતળ, અમારે ઉત્તર ગુજરાતમાં એક કહેવત છે કે કૂવામાં કબૂતર પેસે એટલે કૂવો પાડી નાખે, કોતરી 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 નીટો પાડે ને, કૂવામાં કબૂતર અને ઘરમાં ભગતડો. તો એ ઘરનું પછી તમારે કોઈ છોકરાનું ધ્યાન ના રાખે, બૈરાનું ધ્યાન ના રાખે, ભાઈ આખો દાડો છબલિકા વગાડતા હોય, હરી 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 કરતા હોય, અને પેલા છોકરા છે એ આડી લાઈને ચડી જતા હોય. મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો તમે જોજો, મોટા ભાગે જે અત્યંત ચુસ્ત ધાર્મિક લોકો હોય છે ને, એમના ઘરમાં જ સૌથી મોટો બગાડ ઉભો થતો હોય છે. અને બગાડ ઉભા થવાનું મૂળ કારણ એ હોય છે કે જીવનને સ્પર્શતા નથી, જીવનની વાસ્તવિકતાને એ સમજતા નથી. એ એમ સમજે છે કે આપણે બસ 8 કલાક સપ્તાહમાં બેસો, 8 કલાક ભક્તિ કરો એટલે જીવનનું કલ્યાણ થઈ ગયું. એવું નથી. ગીતા જો તમે વાંચશો અને કૃષ્ણ કે રામનો ઉપદેશ જો તમે સમજશો તો કૃષ્ણ માળા લઈને કેટલો ટાઈમ બેસતા, રામ માળા લઈને કેટલો ટાઈમ બેસતા, ગાંધીજી માળા લઈને કેટલો ટાઈમ બેસતા, સવારે 15 મિનિટ, સાંજે 15 મિનિટ, આખો દિવસ કામ કરવાનો, આખો દિવસ કામ કરવાનો. આ કામ એ સાધના છે. તમે તમારી તમારો સ્ટોર ચલાવો, તમારી મોટેલ ચલાવો, તમારો ધંધો ચલાવો, એ તમારી સાધના છે. મારા સંસર્ગમાં આવો અને તમે સ્ટોર પડતો મૂકો, મોટેલ જવાબદારી પડતી મૂકો, સ્ત્રીઓની જવાબદારી, છોકરાની જવાબદારી પડતી મૂકો, અને જો તમે આ બધી જવાબદારીઓ પડતી મૂકો તો મેં તમને સાચા રસ્તે ન ચડાવ્યા પણ તમને પથ ભ્રષ્ટ કર્યા, તમને મેં પથ ભ્રષ્ટ કર્યા. મારે તમને એ શીખવાડવું જોઈએ કે ભાઈ તમે તમારો સ્ટોર ચલાવો, તમે તમારો ધંધો કરો, તમારી તમારી જવાબદારીઓ, તમારા છોકરા મોટા થયા એની જવાબદારીઓ તમે સમજો, એને ભણાવો. અને હું તમને એમ કહું કે આ બધું મૂકો, છોડો, આ બધામાં કંઈ સાર નથી, કોઈ કોઈનું સગું નથી અને કોઈ ભેગું આવવાનું નથી, અને એમ કરીને હું એક જમાત ઊભી કરી દઉં તો એના પરિણામે કોઈ પ્રજા બળવાન નહીં થાય. પ્રજાને જો બળવાન કરવી હોય,
આપણા ઉપનિષદો, આપણી ગીતા, આપણા જૂના ગ્રંથો કર્તવ્ય ઉપર ભાર મૂકે છે. અને કર્તવ્ય એ જ ઉપાસના છે, કર્તવ્ય એ જ આરાધના છે. કર્તવ્યથી છૂટી જવું એ ઉપાસના નથી. ઘણીવાર એવું બને કે આ બહેનો છે, અહીંયા તો નહીં પણ દેશમાં હું જોઉં તો સવારથી એક ચોખાની કોથળી લઈને નીકળે. આ દેરીએ ચોખા મૂકે, અહીં દેવે ચોખા મૂકે, અહીં દેવે ચોખા મૂકે, અહીં દેવે ચોખા મૂકે. એ 10:30 આવે અને પેલી ચોખાની ગુણ લાવનારો જે છે ને, ઓફિસમાં ચોખા વિના જાય. જે ઘરમાં ચોખાની ગુણ લાવી આપતો હોય એ વિચારો ચોખા વિના જાય, ખાધા વિના એમને એમ જાય. અને આ એમ કે અમે તો ભક્તિ કરીએ છીએ. આ ભક્તિ નથી, આ પથભ્રષ્ટતા છે. તમે સવારે પ્રાર્થના કરો, જરૂર કરો, કરવી જ જોઈએ. સાંજે પ્રાર્થના કરો, 10-15 મિનિટ બહુ થઈ ગઈ. પછી આખો દિવસ તમારી ડ્યુટી બજાવો, તમારી જવાબદારી, તમારા કર્તવ્ય બજાવો. અને એ જે કર્તવ્યો છે, એ કર્તવ્યોની અંદરનું એક કર્તવ્ય છે, તમારું બાળક સશક્ત છે, નિરોગી છે, તાકાતવાળું છે, તમારી વૃદ્ધાવસ્થા આનંદમાં જશે. 4 દીકરા ભીમ જેવા છે. કોની તાકાત છે કે તમારા ઘર સામે કોઈ નજર ઊભી કરી શકે? તમારા ઘર તરફ લોકો કેમ નજરો નાખે છે? કારણ કે અંદર બધા દુબળા દુબળા માણસો વસે છે, એટલે ગુંડાઓ ઉભા થયા છે, એટલે લોકોને અત્યાચાર કરવાનું મન થાય છે. અત્યાચાર ક્યાં થતા હોય છે? જ્યાં દુર્બળતા હોય ત્યાં થતા હોય છે, પ્રબળતામાં નથી થતા હોતા. અને પ્રબળતા પ્રાપ્ત કરવી એ કોઈ પાપ નથી, એ આપણી આરાધના છે, ઉપાસના છે. પણ મારે એ ચર્ચા નથી કરવી. એક તો આ મસલ્સની શક્તિ છે અને એ શક્તિ હોવી જ જોઈએ. અને એ શક્તિ જો નહીં હોય તો તમારે જિંદગીના ડગલે ને પગલે કોઈને કોઈ પ્રકારનું નીચું જોવું પડશે, નીચું ઘાલીને ચાલવું પડશે. તમારી નજર આગળ એવા ઘણા દુષ્કૃત્યો થશે, એ દુષ્કૃત્યોને તમે રોકી નહીં શકો કારણ કે તમે દુર્બળ છો. ધર્મ દુર્બળતાનો ઉપદેશ નથી આપતો. ન દૈન્યમ ન પલાયનમ, ગીતા. ન દૈન્યમ ન પલાયનમ, હું દીન નહીં થઉં, કરગરીશ નહીં, અને હું ભાગીશ પણ નહીં, હું સંગ્રામ કરીશ. પણ તમે સંગ્રામ ક્યારે કરી શકો? જ્યારે તમારામાં સંગ્રામ કરવાની શક્તિ હોય ત્યારે. માણસની જે બીજી શક્તિ છે ને, એ મગજની છે. તમારા મસ્તિષ્કની અંદર કોણ જાણે કેટલું બેઠેલું છે. મેં હમણાં મગજ ઉપર 6 કેસેટો જોઈ. અમેરિકામાં એક બહુ મોટી સગવડ છે, નોવા સંસ્થા છે, અને આ નોવા સંસ્થા વિજ્ઞાન સંબંધી એટલી બધી કેસેટો, કેટલાય પુસ્તકો વાંચો ને જે જ્ઞાન તમને ના થાય એ કેસેટથી થઈ જાય. તો બ્રેઇન ઉપર એને 6 કેસેટો બનાવી છે. અને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ કે ઓહો, આ કોણે બનાવ્યું. એક બીજી વાત યાદ રાખજો, ઈશ્વરનો સાક્ષાત્કાર ચમત્કાર દ્વારા કરવાની કદી ઘેલછા ના કરશો. મારા જેવા કોઈના ચક્કરમાં ના પડશો કે હું ભગવાનનો સાક્ષાત્કાર કરાવી દઉં, હું ભગવાનનો સાક્ષાત્કાર કરાવી દઉં. ભગવાન તો કોઈ સર્કસનું પ્રાણી છે કે હું બટન દબાવું એટલે હાજર થઈ જાય ભગવાન અને બતાડો, એ કઈ એવું પ્રાણી છે? એક માણસે મને કહ્યું કે મહારાજ, હું તો એમ કે સાક્ષાત્કાર કરીને આવ્યો, ફલાણા શિબિરમાં ગયો હતો. એક બહુ મોટી મુશ્કેલી એ છે કે અધ્યાત્મ અને ધર્મ આ બંને આજે બિલકુલ કોમર્શિયલ થઈ ગયા છે. એના મૂળમાં એક જ ઈચ્છા છે કે કોઈને કોઈ પ્રકારની આવક થાય, આવક થાય, આવક થાય. પછી એ ભૂતપ્રેતના દ્વારા થાય, દોરા ધાગા કરીને, જ્યોતિષના દ્વારા થાય, તમને શનિ મંગળ નડાવીને, પછી મોક્ષના દ્વારા થાય, તમને મોક્ષની પેલા ઉપરના લોકની લાલચ આપીને, કુંડલી જગાડીને, ફલાણું કરીને, ફલાણું કરીને. પણ બધાના પાછળ જોશો તો એક જ ઉદ્દેશ છે કે વધુમાં વધુ કેમ લોકો પાસેથી પૈસા ખેંચી શકાય. અને લોકો એમાં હિન્દુ પ્રજા એટલી બધી એમાં ઇન્વોલ્વ થઈ જતી હોય છે કે ઘણી વાર દયા આવે. એટલે મસ્તિષ્ક છે, કોઈ દિવસ તમે આ ચક્કરમાં ના પડશો. કોઈની તાકાત નહીં થી કોઈને કોઈ ભગવાન બતાવી શકે. મને કે આજ તો ભગવાનને, મેં કહ્યું શું થયું? મને કે જબ દઈને મને રૂમમાં બેસાડ્યો અને એક બહેનને સામે બેઠા અમે, અને રૂમ અંધારું, અને પછી એટલો આખા રૂમમાં પ્રકાશ થઈ ગયો
અને કહેજો દેખાયા ભગવાન, ચમકારો થયો નહી? અંજૈયા એટલો બધો ચમકારો થયો. અરે મેં કહ્યું હું તો સવારથી સાંજ સુધી એવા ચમકારા ફોટોગ્રાફરના જોયા કરું છું. આ ફોટોગ્રાફર જે છે એ ફ્લેશ કરે એટલે ચમકારો થાય, તમને ખબર નહીં હોય. દિલ્હીમાં અને આખા ભારતમાં અને દિલ્હીમાં વધારે કેટલીક પ્રકારના મહાત્માઓ નીકળ્યા છે. એમાં એક મહાત્મા હતા, એનું નામ વીજળી બાબા, બિજલી બાબા, વીજળી બાબા. એમની ખાસિયત એ હતી કે જે કોઈ આવે એને ઢીંચણ ઉપર માથું મુકાવે, અને ઢીંચણ ઉપર માથું મૂકે એટલે એના અંદર ઝંઝણાટી થાય, અને ઝંઝણાટી થાય એટલે તરત જ માણસ ઝૂકી પડે. ઓહો, આટલી મોટી શક્તિ, ખરેખર કોઈ યોગની મહાન શક્તિ છે. ઘણા ટાઈમ સુધી એણે કેટલા લોકોને ઝુકાવી દીધા. એક બીજી વાત યાદ રાખજો, તમારી પાસે તમારું પોતાનું વ્યક્તિત્વ હોય તો, તમારી પોતાની પર્સનાલિટી હોય તો કદી પણ ટોળાને જોઈને મોહિત ન થશો. આ ટોળું છે માટે કંઈક હશે એવું સમજીને કદી મોહિત ન થશો. ગુજરાતમાં આજ સુધી સૌથી મોટામાં મોટું ટોળું ક્યાં થયું હતું તમને ખબર છે? ખેરાલુના બાપુ પાછળ. ખેરાલુ છે ઉત્તર ગુજરાતમાં, અને ખેરાલુમાં એક મુસ્લિમ બાપુ શીશા ઉપર ફૂંક માગીને પાણી મંત્રી મંત્રીને આપતા, એટલું ટોળું ગાંધીજીના પાછળ નથી થયું, કોઈના પાછળ નથી થયું એટલું ટોળું. એક માઇલ સુધી માણસો શીશા લઈને ઉભા હોય, અને પેલો માંચડા ઉપરથી ફૂંક મારે એક માઇલ સુધી, ટોળું એટલું બધું. અને નવાઈ એ લાગે તમને કે એમાં ડોક્ટરો ઉભા હોય પાછા, બીજા તો ઉભા હોય તો ઉભા હોય પણ ડોક્ટરો ઉભા હોય. અને ત્યારે મને એમ થાય કે આને ડોક્ટર કહેવો કે ડોબું કહેવું, આને શું કહેવું? તને શરમ નથી આવતી? તું એમ માને છે કે આ લખવો આ ફૂંક મારવાથી મટી જશે, કે આ કેન્સર, કોઈ ફૂંક મારશે ને કેન્સર મટી જશે, કે આ ફલાણું દર્દ મટી જશે? મૂળ શું છે? એટલે મસ્તિષ્ક છે ને ગજબની છે. એટલે સુધી બતાવ્યું કે મસ્તિષ્ક છે એ 85% હંમેશા મૂર્છાવસ્થામાં રહે છે, 15% જ વર્ક કરે છે. તમારી બુદ્ધિ છે ને 15% જયારે વર્ક કરતું થાય ત્યારે દુનિયાને એક આઈન્સ્ટાઈન મળે, કોઈ શંકરાચાર્ય મળે, કોઈ હેમચંદ્રાચાર્ય મળે, કોઈ અદભુત તેજસ્વી વ્યક્તિ મળે. 15% જો કોઈ આઈન્સ્ટાઈન થતો હોય તો હું ને તમે કેટલા ટકામાં હશો? અને મારા માટે તમારા માટે કંઈક પ્રખર વિદ્વાન, અરે આ તો 3-4% જ છે, 5% તો બહુ થઈ ગયા જેણે મસ્તિષ્ક બનાવ્યું છે. 85% હજુ મૂર્છાવસ્થામાં છે. કોઈ આગળ આવનારી પ્રજા એને જગાડે અને જગાડશે તો ખબર નહીં માણસ આગળ શું શોધ કરશે, એ તો ભગવાન જાણે. પણ આટલી બધી અદભુત રચના છે. એટલે ઈશ્વરને શોધવો હોય તો એની કૃતિના દ્વારા શોધજો. સીધે સીધા આ ફ્લેશ જોવા ના દોડી જશો. એની કૃતિમાં એકે એક સેલ છે, એક ડિઝાઇન વાળો છે. કોઈ ડોક્ટરને પૂછી જોજો, એક અણુ ડિઝાઇન વિનાનો નથી. અને એટલે અમારે ત્યાં એક ગામઠી કવિ થયા, દુલા ભાયા કાગ, દુલા ભાયા. અરે એને કઈ ગજબની વાતો લખી છે, હરી તારી અકળ ગતિ આગિયાના પેટમાં બતી, હરી તારી અકળ ગતિ આગિયાના પેટમાં, કો આગિયો રાત્રે ચમકે છે. કયું રસાયણ છે, કયું રસાયણ છે? આ રેડિયમ છે કે એની શોધ તો વર્ષો પછી હમણાં થઈ હશે, પણ આ વર્ષોથી આના અંદર. અને રેડિયમની એક બીજી વિશેષતા છે કે એના ઉપર જયારે પ્રકાશ પડે ત્યારે એ ચમકે છે, કોઈ લાઇટ ફેંકે ત્યારે ચમકે છે, આગિયો ચમકે છે. શું છે રસાયણ શોધો, ખોળ કરો. હરી તારી અકળ ગતિ આગિયાના પેટમાં બતી, નહી ડટો નહી દોરડું. ડટો એટલે જાણ્યું, પેલા પ્લગમાં લગાવે ને એ ડટો, અને દોરડું એટલે વાયર. ને ડટો નથી ને દોરડું નથી, અને છતાંય આગિયાના પેટમાં. કુદરતને જોજો, ચારે તરફ કુદરતને જોજો, ફૂલ જોજો, પતંગિયા જોજો, વૃક્ષો જોજો, વેલીઓ જોજો, પર્વતો જોજો, નદીઓ જોજો, તમને એકે એક જગ્યાએ પરમેશ્વરની અનુભૂતિ થશે. કોઈ રચનાર છે, કોઈ કરતા છે, કોઈ ડિઝાઇનર છે, કોઈ કલાકાર છે, કોઈ પેન્ટિંગ કરનાર છે, જેણે મોરના પીંછા ચિતર્યા છે, જેણે પતંગિયાની પાંખો ચિતરી છે. એકે એક પેન્ટિંગને તમે જોશો તો તમને એમ લાગશે કે આ બધા પેન્ટિંગ એની નકલ છે, આપણી ફેક્ટરીમાંથી જે નીકળે છે એમાંથી જ લીધેલી પ્રેરણાઓ છે. એટલે ઈશ્વર છે એને શોધવા નીકળો
ગુફામાં ના શોધશો, એને એની એની કૃતિમાં શોધજો, અને એની કૃતિમાં તમને ડગલે ને પગલે એ દેખાશે. મસ્તિષ્ક છે એની શક્તિ જ્ઞાન છે, બુદ્ધિ છે, જ્ઞાન છે. એક જમાનો હતો જ્યારે ભારત છે ને જ્ઞાનના ક્ષેત્રમાં ઘણો આગળ હતો. એટલે તો તમારે ત્યાં નાલંદા વિદ્યાપીઠ હતી, તક્ષશિલા હતી, વલ્લભી હતી, અને વિદ્યાપીઠોની અંદર દૂર દૂરથી હુએન સાંગ, ઇત્સિંગ, ફાહિયાન કેટલા લોકો ભણવા માટે આવતા. તમને ખબર છે એ વિદ્યાપીઠો કેવી રીતે નષ્ટ થઈ. નાલંદા વિદ્યાપીઠની અંદર 11,000 આચાર્યો ભણાવનારા, કેટલા? 11,000. અને એશિયાનું મોટામાં મોટું પુસ્તકાલય, આખા એશિયામાં સૌથી મોટામાં મોટું પુસ્તકાલય. પણ મહંમદ બખ્તિયાર આવ્યો માત્ર 200 ઘોડેસવારો લઈને, માત્ર 200 ઘોડેસવારો લઈને. એક જ દિવસની અંદર આચાર્યોના માથા કાપી નાખ્યા ઉભા કરીને, અને આખા પુસ્તકાલયને આગ લગાડી દીધી, ઘૂ 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 બાળી નાખ્યો. સદીઓની જે ધરોહર હતી એકઠી કરેલી બધી બળીને ખાક થઈ ગઈ. કેમ? કારણ કે આ જે બધા આચાર્યો હતા ને એમાં કોઈ અષ્ટાવધાની હતા, કોઈ શતાવધાની હતા, કોઈ ચાર વેદના જ્ઞાતા હતા, કોઈ ષડશાસ્ત્રના જ્ઞાતા હતા. મસલ્સ નતા, તલવારની સામે તલવાર નહોતી, તલવારની સામે થોથા પોથા હતા. અને થોથા પોથા તે વખતે કશા કામમાં આવ્યા? તલવારની સામે જે તલવારની જરૂર હતી એ કલ્પના કરો, 200 ઘોડેસવારો માત્ર. અને અહીં તો વિદ્યાર્થીઓ કેટલા હશે, બીજી પ્રજા કેટલી હશે, પણ એ બધાને બાળીને ખાક કરી નાખે. પ્રજા છે ઇતિહાસમાંથી શું શીખતી હોય છે, તમે ક્યાં દુર્બળ હતા અને કઈ દુર્બળતાના કેટલા પરિણામ તમે ભોગવ્યા. પછી તો એ મુસ્લિમ સત્તા એટલી જામી એટલી જામી એટલી જામી, 600 વર્ષ સુધી તમે એને હચમચાવી ના શક્યા. 600 વર્ષ પછી અંગ્રેજો આવ્યા, અંગ્રેજોએ એ સત્તાને ઉખાડીને ફેંકી દીધી. બાકી તો એ સત્તા તમારે છાતી ઉપર માછલા દળતી હતી, મગ દળતી હતી, આપણે એને કશું કહે, જજિયાવેરો નાખતી હતી, બેન દીકરીઓ ઘરની બહાર નહોતી નીકળી શકતી. એ મસ્તિષ્કની શક્તિ છે, એ મસ્તિષ્કની શક્તિ બહુ મોટી શક્તિ છે. પણ એની ચર્ચા નહીં કરો, ચર્ચા એટલી જ છે કે ચડતી પછી પડતીના દિવસો આવ્યા. અને પડતીના દિવસો ક્યાંથી આવ્યા? જ્યારે કોઈ મકાન બંધાય છે, કોઈ પુલ બંધાય છે, તો એનો એક ડિઝાઇનર ડિઝાઇન દોરતો હોય છે, અને એ ડિઝાઇનના જે લીટા છે એના ઉપર ઇન્જિનિયરો છે એ આખું સ્ટ્રક્ચર ઊભું કરતા હોય છે. એમ આપણા ત્યાં નવા લીટા દોરાયા, અને નવા લીટામાં એમ એવું દોરાયું, સ્ત્રી શુદ્રોના ધીયતામ, સ્ત્રીઓને ભણાવવી નહીં, શુદ્રોને ભણાવવા નહીં. ભણવાની જે સંખ્યા હતી એ બહુ થોડી કરી નાખી, એટલે આ સ્ત્રીઓ બધી અભણ. કોઈ સ્ત્રી, આ તો તમે ઇતિહાસ જોશો તો લગભગ 50-60 વર્ષ પહેલા સ્ત્રીઓ ભણતી થઈ. એમાંય ગુજરાતમાં આજે રાજસ્થાન મધ્યપ્રદેશ જાઓ, આજે પણ સ્ત્રીઓનું ભણતર બહુ જ ઓછું છે. એને ભણાવવાનું બંધ કર્યું. કેમ બંધ કર્યું? કે સ્ત્રીઓ બગડી જાય, કોઈને કાગળ લખે તો એમ, એટલે એમને તો ના ભણાવેલી જ સારી. એક માન્યતા એવી કે જેટલી બને એટલી સ્ત્રીઓને કાચી રાખો, જો એ હોશિયાર થશે તો પછી પુરુષના હાથમાં રહેશે, તો પછી પુરુષના હાથમાં નહીં રહે. અને એટલે એને હંમેશા કાચીને કાચી રાખો. અને એ એક ધારણાના કારણે સ્ત્રી શક્તિ છે ને એક લાચાર શક્તિ બનાવી દીધી. એ લાચાર શક્તિ એટલી હદ સુધી, અહીંયા કોઈ પુરુષ મરે છે ને તો એ માત્ર પુરુષ મરે છે, અને ભારતમાં જ્યારે કોઈ ઘરનો મુખ્ય પુરુષ મરે છે આખું ઘર મરી જાય છે. એકલો પુરુષ નથી મરતો, આખું ઘર મરી જાય છે. કારણ કે સ્ત્રીને ખબર જ નથી કેટલી ઉઘરાણી છે, કોની પાસે શું લેવાનું શું દેવાનું, ધંધો કેવી રીતે ચલાવ, ઘરની બહાર પગ નથી મૂકતી, એટલે આખું ઘર બિચારું મરી જાય છે. અને એના કારણે સ્ત્રીઓની ઘણી મોટી દુર્દશા, આખા કુટુંબની દુર્દશા થઈ. એક મસ્તિષ્ક શક્તિ. બીજાની વાત જવા દો, પટેલોની વાત કરો. પટેલો ક્યારથી ભણતા થયા? બસ આ ત્રીજી પેઢી. તમે જોશો તમારી તમારી પોતાની પેઢીની તપાસ. એમાંય સયાજીરાવ ગાયકવાડનું જે વડોદરા રાજ્ય, એમાં શિક્ષણ ફરજિયાત કર્યું, એનો લાભ પહેલો મળ્યો. બાકી ત્રીજી પેઢી જુઓ તો કોઈ ભણેલો, ચોથી પેઢીમાં કોઈ ભણેલું નહીં.
બસ પછી કોઈ ચાર ચોપડી ભણ્યા, માસ્તર થયા, માસ્તર એના છોકરાને વધારે ભણાવ્યો તે મામલતદાર થયો કે ડોક્ટર થયો, અને ત્રીજી પેઢીમાં 40-50 વર્ષના ઇતિહાસમાં પટેલોએ આખી દુનિયાની કોઈ પ્રજાએ છલાંગ ના મારી હોય એટલી છલાંગ મારી છે. હું તમારા વખાણ કરવા નથી કહેતો. અમેરિકાને આ કક્ષાએ પહોંચતા 200-250 વર્ષ લાગ્યા, પણ પટેલોને ખાલી 40-50 વર્ષમાં આજે ઓલરાઉન્ડર વકીલ પટેલ, બેરિસ્ટર પટેલ, પ્રોફેસર પટેલ, ઇન્જિનિયર પટેલ, આર્કિટેક્ટ પટેલ, સાહિત્યકાર પટેલ, કોઈ ક્ષેત્ર એવું બાકી નહીં જ્યાં ટોપ જગ્યાએ ના પહોંચ્યો હોય. આ 40-50 વર્ષથી જે ભણવાનું શરૂ કર્યું એ જો 400-500 વર્ષથી શરૂ કર્યું હોત તો, 400-500 વર્ષ પહેલેથી જો આ બધું શરૂ કર્યું હોત તો આજ આ પ્રજા ક્યાં હોત? પણ ના કરી શકાય, કારણ કે ડિઝાઇન એવી દોરી ગઈ, એ ડિઝાઇન એવી દોરી ગઈ અને એટલે આ ના થઈ શક્યું. અને મસ્તિષ્ક છે એની જે લાચારી છે, એની જે કમજોરી છે, એનું શોષણ થવાનું જ. પણ માણસની પાસે એક બીજી શક્તિ છે અને એ હૃદયની શક્તિ છે. થોડી ચર્ચા એના સંબંધી કરવાની છે, એટલે મેં આ બધા ખાલી અછડતો ઉલ્લેખ મેં કરે તમારા આગળ કર્યો છે. હૃદયની જે શક્તિ છે ને, એના કેન્દ્રમાં બે તત્વો છે, પ્રેમ અને શ્રદ્ધા. જેના જીવનમાં બે તત્વો હશે ને, બહુ શાંતિથી બહુ હિંમતથી જીવન જીવી શકશે. પક્ષીને બે પાંખો હોય એમ પ્રેમ અને શ્રદ્ધા આ બે જિંદગીના હાર્દિક બળો છે. જો પ્રેમ નહીં હોય તો તમારી એક પાંખ તૂટી ગઈ, શ્રદ્ધા નહીં હોય તો બીજી પાંખ તૂટી ગઈ. જરા વિચાર કરજો, તમને કોઈના ઉપર પ્રેમ છે? તમારા હૃદયમાં પ્રેમ ભર્યો છે, તમારું જીવન હર્યું ભર્યું લીલું છમ રહેશે. તમને કોઈના ઉપર શ્રદ્ધા છે, કોઈ જગ્યાએ શ્રદ્ધા છે, તો પણ તમારા અંદર બહુ મોટું બળ આવશે. ગાંધીજી અને બીજા નેતાઓ આ બંનેમાં ફરક શું છે? બીજા બધા બુદ્ધિશાળી છે, જવાહરલાલ નહેરુ છે, બીજા બધા નેતાઓ બુદ્ધિમાં કોઈ ઓછા નથી, પણ ગાંધીની પાસે એક શ્રદ્ધાનું બળ છે અને એ બળનું કેન્દ્ર છે રામ. એ બળનું કેન્દ્ર છે રામ. એટલે ગાંધી છે ગમે એવા આઘાતને, પછડાટને, પરાજયને, નિષ્ફળતાને સહન કરી શકે છે. ગાંધીજીએ જેટલા પછડાટ સહન કર્યા, જેટલા આઘાત સહન કર્યા, ઘણાને ખબર નહીં હોય, ફેંકાઈ ગયા ઘણી વાર, પણ એ માણસ સહન કરી શક્યા. અને એનું મૂળ કેન્દ્ર છે શ્રદ્ધા. જો માણસના જીવનમાં શ્રદ્ધા નહીં હોય તો એનું હાર્દિક બળ તૂટી જશે. બૌદ્ધિક બળ હશે, શારીરિક બળ હશે, તિજોરીનું બળ હશે, પણ એનું જે હાર્દિક બળ જોઈએ, હાર્દિક બળ નહીં હોય. પણ આ બે વસ્તુઓ છે ને, એના બે વિરોધી તત્વો છે. પ્રેમનું વિરોધી તત્વ છે મોહ, અને શ્રદ્ધાનું વિરોધી તત્વ છે અંધશ્રદ્ધા, વહેમ. મુશ્કેલી એ છે કે આપણે વિરોધી તત્વને જ માની લઈએ છીએ. પ્રેમ અંગ્રેજીમાં એના માટે શબ્દ છે લવ, હે, પણ મોહ માટે મોટા ભાગે મોહનું નામ આપણે લવ રાખીએ છીએ. એના પરિણામ તમારે જોવા હોય તો જોજો, મોહ ઉતરતો હોય છે, ચડતો હોય છે, અને મોહ તૂટતો હોય છે. અને મોહ તૂટે તો પરિણામ શું આવે? દુશ્મનાવટ, વૈર. કાલ સુધી જે માણસ સાથે બેસતા હોય, એકબીજા વિના જીવી ન શકતા હોય, પછી એકબીજાના લોહીના તરસ્યા થઈ જાય. મોહ ઉતર્યો, મોહ ભંગ થયો. પ્રેમનું પરિણામ શત્રુતા નથી, બલિદાન છે, પોતાની ન્યોછાવર છે. એટલે મોટાભાગે લોકો ગુમરાહ થતા હોય છે, અને ખાસ કરીને યુવાવસ્થા, અને યુવાવસ્થા છે એ મુગ્ધાવસ્થા છે. અમારે ત્યાં ચાણક્ય લખ્યું છે કે યુવાવસ્થા છે 15-25 ની ઉંમર છે, આમાં 2-5 વર્ષ આગા પાછા કરી શકાય માણસની ક્ષમતા પ્રમાણે, એ મુગ્ધાવસ્થા છે. એક ઢાળ ઉપર દોડનાર માણસ છે. તમે એને ગમે તે ઢાળો, દારૂડીઓ બનાવો હોય તો દારૂડીઓ બનાવી દો, જુગારી બનાવો હોય તો જુગારી બનાવી દો, સાધુ બનાવો હોય તો ટોકરા ખખડાવતો કરી દો, તમારે જે રસ્તે એને દોડાવવો હોય તો એ રસ્તે તમે એને દોડાવી શકો, કારણ કે ઢાળ ઉપર દોડનારી અવસ્થા છે. અને એટલે ચાણક્ય લખ્યું છે, કષ્ટશ્ચ ખલુ મૂર્ખત્વમ, કષ્ટશ્ચ ખલુ યૌવનમ, કષ્ટાત કષ્ટ તરન ચૈવ પરગેહ નિવાસનમ. થોડી જ વ્યાખ્યા કરીશ.
પોતાના અંદર જે ડાપણ ના હોવું, મૂર્ખતા હોવી એ બહુ દુઃખદાયી છે. કષ્ટશ્ચ ખલુ યૌવનમ, અને યુવાવસ્થા એ બહુ દુઃખદાયી છે. કારણ કે બેભાન નિશાની અવસ્થા છે, નિશો ભરેલી અવસ્થા છે. કોઈ વાર દક્ષિણ ગુજરાત જજો, બિલીમોરાનું સ્ટેશન, અને બિલીમોરાના સ્ટેશને ગાડી આવીને ઉભી રહી. એક નવા પતિ પત્ની 5-10-15 દિવસ પહેલા જ પરણેલા, અને એ ગાડીમાં યાત્રા કરે. હવે પેલો એનો પતિ જે છોકરો છે ને, એને એવી ટેવ કે દરેક સ્ટેશને ઉતરવાનું. આવા ઘણા ઘણા લોકોને આવી ટેવ હોય, દરેક સ્ટેશન આવ્યું ને ઉતર્યા નહીં, પછી પાછો જલ્દી ચડે નહીં, હે, પાછા ટાઈમસર આઈને અંદર બેસી જતા હોય ને. એક બીજી વાત છે, તમે જયારે મોહાવસ્થામાં હોવ, મુગ્ધાવસ્થામાં હોવ, અને એ મોહને પ્રોત્સાહિત કરનારું પાત્ર હોય, ત્યારે તમારા મોહમાં ઉભરો આવે. જેમ ચંદ્ર છે, એ ચંદ્રને જોઈને સમુદ્ર ગાંડો થાય એટલે ઉછાળો આવે છે ને. ચંદ્ર નીચો આવ્યો અને એટલે સમુદ્રની અંદર ભરતી આવે, એકદમ મોજા ઉછાળવા લાગે. માણસના જીવનની પણ આ જ દશા છે. પેલી સ્ત્રી જો સાથે ના હોત ને તો આ ભાઈ આટલા બધા પરાક્રમ ના બતાવો છે, પણ એને પરાક્રમ બતાવવા માટે પાનો ચડ્યો છે કે આજ જો 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 હું કેવો છું એમ. કે ઘણા લોકો સિગરેટમાં પરાક્રમ બતાવે, એવી રીતે ધુમાડા કાઢે જાત જાતના. એટલે પેલી બિચારી છોકરી ડાઈ, એ કહે છે અરે આવતા રહો, ચડી જાઓ, બસ તને શું ખબર પડે એમ. તને શું ખબર પડે, ગાડીની સ્પીડ વધી, પેલી બૂમ પાડે છે આવી જાઓ. પણ આ એક હાથમાં પેલી સિગરેટ અને વર રાજા. ઘણા લોકો જિંદગીભર રાજાપાટમાં રહેતા હોય છે. રાજાપાટનો અર્થ સમજાય, કેટલાક લોકો સાંજે રાજાપાટમાં આવી જતા હોય છે. સવાર થાય એટલે ગુલામ પાટમાં. હું લંડનમાં હતો ને, સાંજના 5-1 વાગેલા, એટલે એક ભાઈ, બધા આવા બધા 5-25 માણસો બેઠેલા. મને કે બે ભાઈઓ ઉઠ્યા. મેં કહ્યું કેમ ઉઠ્યા? મને કે મહારાજ તમે બેસો, અમે સંધ્યા કરીને આવીએ એમ. કે મેં કહું નદી કિનારે જતા હશે આ લોકો. મેં કહું ભાઈ તમે સંધ્યા કરવા જતા હોય તો હું એ આવું ભેગો. કીધું મને કે ના ના મહારાજ તમારા કામની નથી એમ છે. પછી મને કોઈએ કહ્યું કે આ તો પબમાં જાય છે એમ. કે હવે રાજાપાટમાં આવી જાય, અને રાજાપાટમાં આવ્યા પછી કૂતરા મોઢું ચાટતા હોય, ગટરમાં પડ્યા હોય, ગમે તે રૂપમાં હોય, પણ રાજાપાટ એટલે રાજાપાટ. અને રાજાપાટ જ્યાં બનાવટી જે રાજાપાટ ભોગવતો હોય એને ગુલામ પાટ ભોગવવો જ પડે. 2 કલાક તમે ખોટી રીતે રાજા થઈ ગયા, હવે 4 કલાક ગુલામ થવાના જ છો. ગુરુ નાનક દેવ ને ફરતા ફરતા અફઘાનિસ્તાન પહોંચ્યા, પંજાબ ને અફઘાનિસ્તાન પાસે પાસે. એક બીજી વાત પણ તમે યાદ રાખજો, આપણા ત્યાં પેરેલલ 2 માર્ગો છે, એક સંતોનો અને એક રૂઢિવાદી આચાર્યોનો. દુર્ભાગ્ય એ છે કે સંતોને આપણે સમજી ન શક્યા અને આચાર્યોની મુઠ્ઠીમાં પકડી ગયા. આચાર્યો તમને શું શીખવાડે? આ દેશમાં ના જવાય, આનું પાણી ના પીવાય, આનું ના ખવાય, આને ન અડાય, આને આની જોડે ન બેસાય. આ બધી રૂઢ ધર્મ ઉભો કરે. તમે આને અભડાઈ જાઓ, આમ કરો તો. હવે છોકરું જન્મ્યું હોય ઇન્ડિયામાં, સૂતક અહીં આવે. એટલે ભાઈ ઇન્ડિયામાં જન્મ્યું છે, કોઈ મેટર્નિટી હોમમાં જન્મ્યું છે, અને તને સૂતક આવ્યો તો સમજ્યા ઠાકોરજીને સૂતક આવે. પાછો 4 દિવસ પછી ઠાકોરજી કહે શું કરશે? આ કોણે મગજમાં ભૂસું ભરી દીધું? આ બધી રૂઢિવાદીઓ છે. આચાર્ય ભગવાનને કદી સૂતક આવે? કોઈ દિવસ ભગવાનને, ભગવાન અભડાય ખરો, કોઈ દિવસ એ ભ્રમણા કાઢી નાખજો. ઈશ્વરની રચના છે. કોઈ ત્યાં મરી ગયું, ઠીક છે, એકાદ દિવસ કંઈક આપણે સાથે ગયા હોય એના કારણે કંઈક પાડો એ બરાબર છે. હવે તમે અહીં મહિના સુધી કે આટલા દિવસ સુધી પાડો ને આ બધું, બાજુવાળાને કહે કે અમારે ઘર દીવો કરી જજો, અમારે ઠાકોરજી ભૂખ્યા છે જમાડી જજો. કોણે આ મગજમાં કોણે ભરી દીધું આવું? તો તું જમાડ ને કે ના મને સૂતક લાગ્યું છે. અને સૂતકમાં મરી જશો તો ભગવાનનું નામે ના લેવાય ને. તો સૂતક ઉતરે ત્યારે લેવાય ને, ત્યાં સુધી હાર્ટ એટેક અટકે નહીં. આપણે એને કહે ભાઈ હમણાં એટેક અટકી જાય, મારે હમણાં સૂતક લાગેલું છે. તો એટેક કઈ અટકે નહીં. આપણા ત્યાં પેરેલલ 2 માર્ગો ચાલ્યા છે, એક ઉદાર સંતોનો અને એક રૂઢિવાદી આચાર્યોનો. આચાર્યો એ રૂઢિવાદ આચાર્ય, સ્ત્રીને આમ ના થાય ને, ફલાણું ના થાય ને, આવું ના થાય ને, પેલું ના.
નાનકદેવ પહોંચ્યા અને મસ્જિદમાં જઈને ઉતર્યા. મુસલમાનો બધા, બીજી કોઈ જગ્યા નહીં, મસ્જિદમાં જઈને ઉતર્યા. કઈ ખબર નહીં, એટલે પેલા પગ હતા ને એ કિબલા તરફ કર્યા છે. મસ્જિદમાં જે ગોખલો હોય ને એને કિબલો કહે, એટલે પશ્ચિમ તરફ, કાબા તરફ માથું રાખવા માટે. એટલામાં પેલો કોઈ મુલ્લા કે એવો કોઈ માણસ આવ્યો, રાજા આવ્યો, બાદશાહ કોઈ નમાજ પડવા આવ્યો હશે. એને જોયું કે આ કોણ અનાડી માણસ છે, કિબલા સામે પગ કરીને સૂતો છે. એ કહે, ફકીર ઉઠ, તને ખબર નથી અલ્લાહના ઘર સામે તે પગ કરીને સૂતો છે? અને આને સૂતા સૂતા જવાબ આપ્યો. એક બીજી વાત યાદ રાખજો, જે લોકો સાધુઓ હોય અને પૈસાદારોથી પ્રભાવિત થઈ જતા હોય ડગલે ને પગલે, તો એમ આંખ મીચીને નક્કી માની લેજો કે આ વેપારીઓ છે, સાધુઓ નથી. તમારે નક્કી સમજી લેવાનું કે આ સાધુઓ નથી, આ વેપારી. પૈસાદારને જોવે એટલે મોટું પડીકું કરી નાખે, આગળ બોલાવી લે, માળા પહેરાવે, ફલાણું કરે, અને ગરીબ માણસને જોવે તો એના સામુ ના જોવે, તો આ બધા વેપારીઓ છે એમ સમજી લેવાનું. બરાબર છે, કોઈ પૈસાદારનો કોઈ વિરોધ નથી, પૈસાદાર એ સારો માણસ છે, પણ તમે સ્પેશિયલ એના માટે જ જો પ્રભાવિત થઈ જતા હો, તમે જાઓ પાછા જાઓ અને અમને પાછા આવો, તમે આગળ આવો, તમે આગળ આવો, તમે આગળ આવો, કેમ ભાઈ, શું કારણ છે? આ કાળા બજાર કરે છે એટલા માટે, આ દાણચોરીનો ધંધો કરે છે એટલા માટે એને આગળ લાવો છે? અને આ માણસ બિચારો સીધો સાધો છે, સાચી કમાણીનો પૈસો કમાય છે એટલે એને પાછો કાઢવો છે? ભલા થજો, આ ભ્રમણામાં ના પડશો. એ નાનક દેવ છે ને, એ સૂતા છે મસ્તીમાં. પેલા એમ પગને લાત મારી, હટ ફકીર, એમ કે ભાન છે કે નહીં, ઉઠ, અલ્લાહના ઘર સામે પગ કરીને બેઠો છે, સૂતો છે. અને આમણે સૂતા સૂતા જ કહ્યું, જે તરફ અલ્લાહનું ઘર ન હોય એ તરફ મારા પગ કરી દે, એમ કે જે તરફ અલ્લાહનું ઘર ન હોય એ તરફ મારા પગ ફેરવી દે. અને પેલા એ પગ ઉપાડીને આમ કર્યો, આમ કર્યું તો આમ કિબલો દેખાયો, આમ દેખાયો, આમ દેખાયો, ત્યારે એને ભાન થયું, ઓ કોઈ આ કરામત વાળો ફકીર લાગે છે. પછી બહુ માન આપ્યું, ચાલો મારે મહેલમાં, મારે ત્યાં ચાલો. અને પેલી પ્યાલી ભરીને આપી, લો, એમ કે અરે મસ્તી આવી જશે, કઈ મસ્તી આવી જશે. એક બીજી વાત યાદ રાખજો, સંસારનો અર્થ થાય છે ચારે તરફ લલચાવનારી વસ્તુઓની વચ્ચે જીવવું. એમાં પણ તમારી પાસે કંઈક હોય તો લોકો લલચાવે. સારામાં સારી કેરી હોય, મગ 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 સુગંધ આવતી હોય, એની નજર એના ઉપર કોની નજર નથી પડતી? રસ્તે ચાલનારો માણસ, આવનારો માણસ, જનારો માણસ, બધાની નજર એના ઉપર પડે છે. પણ એ નજર ક્યાં સુધી પડશે? જ્યાં સુધી એને ચૂસી લેવામાં નથી આવી ત્યાં સુધી. હવે ચૂસીને એનું છોતરું ને ગોટલો ફેંકી દીધો, હવે કોની નજર એના ઉપર પડે છે? એ ફેંકી ગયેલી કેરી છોતરું તમે જોયું, ત્યાં કોની નજર છે? માખીઓ, ખાલી માખીઓ. હવે કોઈ માણસની નજર પડતી, હવે માખીઓ બણ 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 માખીઓ થયા કરે છે. તમારી પાસે કંઈક સત્વ હશે, પૈસાનું હશે, જુવાનીનું હશે, રૂપનું હશે, કંઈક હશે. આખી દુનિયા તમારા ઉપર નજર નાખવાની જ છે. અને એ નજર ના લાગી જાય એટલા માટે આપણા ત્યાં કાળું ટપકું કરતા હતા. આ પેલી નજર નહીં, આપણા ત્યાં મુશ્કેલી એ કે ભેંસને નજર લાગે, છોકરાને નજર લાગે, બહેનો નજર લાગે. એક બે ડોશીઓ નજર લગાડવાની હોય જ તમારે, એકાદ ડોસો હોય, એકાદ ડોશી હોય, બસ એ આવે એટલે બધા નજર લાગી જ જાય. અને ગુરુ નાનક દેવે કહ્યું, ગાંજા ભાંગ અફીમ નશા, શામ ખાય સુબહ ઉતર જાય. સાંજે તમે ખાઓ ને સવારે જુઓ તો નાનક નશા નામ કા ચડા રહે અઠ જામ, નાનક નશા નામ કા. પણ જો ભગવાનના નામનો નશો કોઈ ચડાવે તો ચડા રહે અઠ જામ, આઠે જામ એ નશો ચડ્યો રહે. અને આ નશો કયો છે? જિંદગીમાં એક જોજો તમે અનુભવ કરીને, તમારા અંદર જ્યારે એક એવી વૃત્તિ આવે કે મારે કોઈની પાસેથી કોઈ અપેક્ષા નથી, બસ તમારા અંદર એક ખુમારી આવી ગઈ. અને જ્યાં તમારા અંદર એક વૃત્તિ આવી કે આ ભાઈ કંઈક આપે તો સારું, આ ભાઈ કંઈક આપે તો સારું, આ કંઈક આપે તો સારું, આ આપે તો સારું, આ આપે તો સારું. અમારે ચડોતરમાં વેવાણો થવા જાય લોકો, જાય ને લિસ્ટ લઈને જાય પાછા. પેલા નહીં, પેલા તો એમની શક્તિ પ્રમાણે આપે. તો પાટીદારોના વ્યવહાર એટલે વ્યવહાર, એ વ્યવહાર વ્યવહાર ને વ્યવહાર. પણ હવે તો બધું લિસ્ટ લઈને જાય, અને એ લિસ્ટ પ્રમાણે જો ના મળે ને પછી ફોટા પાડો એમના, જોઈ લો તમે
પછી એમના ચહેરા છે એના ફોટા તમે પાડો. અને આ બધાનું પરિણામ કોને ભોગવવાનું? પેલી નિર્દોષ છોકરીને. તારી માયા આ ના આપ્યું, તારી માયા આ ના આપ્યું, તારી માયા આ ના આપ્યું, તારી માયા. અલે આ કોમર્શિયલ છે આ લગ્ન, કે આમાં કોઈ બે માણસના સંબંધ છે, કોઈ આત્મીય સોદો આત્મીય સંબંધ છે, કે પછી આપ્યું ને લેવડ દેવડ લેવડ દેવડ લેવડ દેવડ એના જ સંબંધ છે? જે અંદરનો નિશો છે ને, અનપેક્ષ, ગીતા ભક્તના લક્ષણમાં અનપેક્ષ સુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યથ. હું તમને ખાસ ભલામણ કરું છું, તમે જો વૃદ્ધ માણસો હો, ડોશી હોવ કે ડોશા હો, પોતાના છોકરા પાસે પોતાની વહુઓ પાસે કોઈ અપેક્ષા ના રાખશો, નહીં તો આખી જિંદગી રોતા જ રહેશે, મારી વહુએ આ ના આપ્યું, મારી વહુએ આ ના, મારા છોકરાએ આમ નથી આપ્યું, મારી છોકરે આમ ના કર્યું. અરે પણ ક્યાં સુધી, હવે તમે ક્યાં સુધી અપેક્ષાઓ રાખશો? અને અહીં તો તમને $300-400 મળતા જ હશે. લીલા લહેર કરો ને. હવે નથી વાપરાતો, નથી વાપરતા, નથી છોડતા, નથી છૂટતું. એક ડોશી મારે ત્યાં આવી, બહુ રડી બહુ રડી બહુ રડી, મને કે બાપુ આ છોકરાને પરણાયો ને તે હવે અમારો ના રહ્યો એમ છે. ને શું થયું કે એની વહુ નો થઈ ગયો, પગાર લઈને એની વહુ ને આપે છે, મને નથી આપતો. તો મેં કહ્યું તો હવે એની વહુ નો ના થાય તો એ થાય કોનો? છોકરો જયારે તમે પરણાયો એની વહુ નો ના થાય તો કોનો થાય? આ તો તમે સારા તમારા સદભાગ્ય કે એની વહુ નો થઈ ગયો, જો એ બીજી કોઈ નો થયો હોત તો તમને ખબર પડો. તો તમારે રાજી થવું છે, સારું બિચારા શાંતિથી હવે બે અડી મળીને જીવે છે, હવે તમે વચ્ચે ફાચર શા માટે મારો છો? મને કે ના ના આવું હોત ને તો આ ઘરમાં અમે ના કરો, તેમ કે આ ઘરની છોકરીઓ બધી આવી એમ. મેં કહું કશો વાંધો નહીં, હજુ જો તમને એમ લાગતું હોય કે ભૂલ થઈ ગઈ છે તો આ એના પછીનો જે છોકરો છે ને એને પરણાવવાનું બંધ રાખો, કઈ પરણાય ને પાછો કોઈનો થઈ જાય એના કરતા એને કુંવારો રાખો. મને કે એમ તો રખાતું હશે, તો કીધું અમારી જમાતમાં મોકલો. ના બા કે જોજો એવું શીખવાડતા એમ. તમારી ખોટી અપેક્ષાઓ તમારી વૃદ્ધાવસ્થામાં દુઃખનું કારણ બને છે. તમારી પાસે એટલું આત્મબળ હોવું જોઈએ કે તમે છોકરાને એમ કહી શકો કે બેટા તારે $1,000 જોતા હોય, $500 જોતા હોય તો કહેજે, હું તને આપીશ. મેં તને ભણાવ્યો, દેવું કરીને અહીં મોકલ્યો, તને લાઈને લગાડ્યો, બધું કર્યું, મારું કર્તવ્ય હતું મેં કર્યું, પણ હજુય તારે જરૂર પડે તો હું તને $1,000 આપીશ. અને તમે જુઓ બાદશાહની માફક જીવન જીવો છો કે નહીં, પછી તમારા ચહેરા ઉપર જે ખુમારી છે એ ખુમારી જુઓ. અને નહીં તો આમ ટગર ટગર જોયા કરે, કંઈક આપે છે કંઈક લાયો, મારા ઘરે કઈ નહીં કઈ નહીં. એટલે શું કેમ દુઃખી થાવ છો? જાણે કરે શા માટે દુઃખ, શું નથી તમારી પાસે? એટલે પેલા નાનક છે ને, નાનકે નાનક નશા નામ કા ચડા રહે આઠ જામ, આઠે જામ ચડ્યા રહે. તો આ એક યુવાવસ્થા છે, મોહ છે ને એનો એક નિશો છે. પેલો છોકરો પેલી એની વહુ કહે છે ચડી જાઓ જલ્દી આવી જાઓ જલ્દી આવી જાઓ, પણ એને આજ પાનો ચડ્યો છે. બસ કે બતાવો, ઘણા લોકોને ખર્ચો કરવાનો પાનો ચડે, ખર્ચો કરવાનો એ રીતે પાનો ચડે કે આમ જો જુએ તો ખર્ચો પૈસો ના ખર્ચે, પણ અમુક માણસો હોય તો ઢગલા બંધ ખર્ચો કરે, કોઈને ના ખાવું હોય તો ખવડાવે, ઘણાને ગાડીમાં લિફ્ટ આપવાનો પાનો ચડે, કોઈ ડોસી જતી હોય કોઈ ડોસો જતો હોય ને બિચારો આમ જુએ કે કોઈ ઓળખીતું મળે મને લિફ્ટ આપે, અને જાણે કે આ ડોહા આપણા ઓળખીતા છે, આમ નજર કરીને ગાડી જડાઈ જાય, ગાડી ના ઉભી રાખે. પણ કોઈ અજાણી બહેન જતી હોય નાની ઉંમરની અને એને ઓળખીતી ના હોય, અરે કે આવા તાપમાં આ બેન બિચારી એકલી ક્યાં જતી હશે, તરત જ ગાડી લાઈને ઉભી રાખી દે કે બેન બેસી જાઓ બેસી જાઓ બેન બેસી જાઓ. એટલે પણ પેલા ડોસાને ના બેહાડ્યો, પેલી ડોસીને ના બેહાડ્યો, અને આને મોહ ચડ્યો, મોહ ચડ્યો. પેલી સ્ત્રી કહે છે બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ, નથી બેસતો. ગાડી જરા વેગમાં આવી, એક હાથમાં સિગરેટ અને ઝડપ મારીને એક હાથ પેલા હેન્ડલને પકડ્યો, પકડ્યો તો ખરો પણ છૂટી ગયો, હાથ છૂટી ગયો, અને હાથ છૂટી ગયો એટલે સીધો નીચે પાટામાં, બે પગ કપાઈ ગયા, બે પગ કાટ દઈને કપાઈ ગયા, અને ધડ ઉછળે અને પગ ઉછળે, પેલી ગરુડીની પૂંછડી જેમ છટપટ છટપટ થાય ને, ગાડી આગળ જઈને ઉભી રહી. પેલી સ્ત્રીએ પડતું મૂક્યું, દોડતી આવીને એ ધડને વળગી પડી, ધડ બોલી ન શકે, આખું કરુણ દ્રશ્ય ઉભું થઈ ગયું. કેમ